નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે GSECL દ્વારા જે પ્લાન્ટ એટેન્ડન્ટ માટેની એક્ઝામ લેવાયેલી હતી એમની અંદર જે એક્ઝામની તારીખ હતી 3/10/2022, તો એમની અંદર જે કોમ્પ્યુટર નોલેજ માટેના MCQ છે એ આપણે સોલ્યુશન સાથે જોશું. જે આ એક્ઝામ છે એ GSECL દ્વારા લેવાયેલી હતી પ્લાન્ટ એટેન્ડન્ટ, અને જે આમની અંદર કોમ્પ્યુટર માટેના જે MCQ પૂછેલા હતા એ મિત્રો આપણે આપણી ચેનલની અંદર કોમ્પ્યુટર નોલેજ નામનું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, જેની અંદર મોસ્ટલી આ બધા ક્વેશ્ચન છે એ કવર થઈ ગયેલા હતા. છતાં પણ આજે આપણે પાછું રિપીટેશન સાથે જોઈએ છીએ કે ભાઈ આપણે કેવા ક્વેશ્ચન છે એ પૂછાયેલા છે, અને કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો કોમ્પ્યુટર નોલેજ છે એ 10 માર્કનું હોતું હોય છે, તો એમની અંદર કેવા ક્વેશ્ચન આવી શકે છે. તો ચાલો મિત્રો, એ પહેલાં તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે, અને GSECL માટેની જે નવી અપડેટ્સ આવશે એ પણ આપણે આપણા વિડીયો થ્રુ બતાવશું. તો ચાલો મિત્રો પહેલા પ્રશ્નથી જોઈએ. તો મિત્રો અહીં જે ક્વેશ્ચન નંબર 1 છે એમની અંદર જોઈએ તો ઇન ટેલિફોન કોમ્યુનિકેશન બોથ સેન્ડર એન્ડ રિસીવર કેન સાઇમલ્ટેનિયસલી સેન્ડ ડેટા ઓવર સેમ કોમ્યુનિકેશન ચેનલ, આઇડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ ટ્રાન્સમિશન મોડ. હવે ટ્રાન્સમિશન મોડ તમને આઇડેન્ટિફાઈ કરવાનો કીધો છે. તો ટેલિફોનિક જે કોમ્યુનિકેશન હોય છે, એક સાઇડ સેન્ડર હોય અને એક સાઇડ રિસીવર હોય, તો બંને સાઇડ જે ડેટા તમારા સેમ ટાઈમે સેમ કોમ્યુનિકેશન એક જ ચેનલ થ્રુ થતું હોય, તો એવી જે ટ્રાન્સમિશનનો મોડ છે એને આપણે ફૂલ ડુપ્લેક્સ કહીએ છીએ. તો એના માટેનો સાચો આન્સર છે ફૂલ ડુપ્લેક્સ. અહીં તમને ગ્રીન માર્કથી રાઇટ પણ કરેલું છે. જ્યારે હાફ ડુપ્લેક્સ છે એ ઓનલી વન વે માટે યુઝ થતું હોય. સિમ્પલ છે સિંક્રોનસ. સિંક્રોનસ તો કોઈને બે વ્યક્તિ બે વસ્તુને જોડવા માટે સિંક્રોનસનો યુઝ થતો હોય. તો અહીં મિત્રો પહેલાં જે ક્વેશ્ચનનો આન્સર છે એ ફૂલ ડુપ્લેક્સ આપણે સાચો આન્સર મળે છે. એમના પછી મિત્રો જોઈએ તો બ્લેન્ક એલો ધ યુઝર ઓફ WWW વર્લ્ડ વાઇડ વેબ ટુ એક્સચેન્જ ઇન્ફોર્મેશન ફાઉન્ડ ઓન વેબ પેજ ઓન ધ ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ ઉપર જ્યારે આપણે કોઈ પણ લિંક સર્ચ કરવી હોય છે તો ત્યારે એ લિંક છે એ કોના થ્રુ આપણી જે એક્ટિવ થતી હોય છે, તો એના માટેનો સાચો આન્સર છે HTTP, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, જેને HTTP કહેવાય છે. તો કોઈ પણ આપણે વેબસાઇટ લખતા હોઈએ છીએ તો ડાયરેક્ટ પહેલાં તમારે HTTP નામનું આ રીતનું આવી જતું હોય છે, પછી / અને પછી તમે ડોટ કરીને તમારી વેબસાઇટ છે એ લખતા હોય છો કોઈ પણ જે સર્ચ કરતા હોય WWW વર્લ્ડ વાઇડ વેબ ઉપરથી. તો એમના માટેનો સાચો આન્સર તમને મળે છે HTTP, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એમના પછી મિત્રો નવો ક્વેશ્ચન જોઈ, ખાલી જગ્યા ઓમની બોક્સ અમલમાં લાવનાર પ્રથમ વેબ બ્રાઉઝર છે. ઓમની બોક્સ, ઓમની બોક્સ એટલે એવું છે કે જેની અંદરથી તમે ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુ સર્ચ કરીને ખરીદી કરી શકો છો. જે ઓમની બોક્સ છે એ પહેલું વહેલું કયા બ્રાઉઝર, જે અલગ અલગ અહીં બ્રાઉઝરના નામ છે, લિનક્સ છે, મોઝિલા ફાયરફોક્સ છે, સફારી છે અને ગૂગલ ક્રોમ છે. તો સૌથી પહેલાં ઓમની બોક્સ જે અમલમાં લાવનાર વેબ બ્રાઉઝર છે એ ગૂગલ ક્રોમ છે. ગૂગલ ક્રોમ ઉપર તમે નેટ ઉપર સર્ચ કરશો કે ઓમની બોક્સ, તો ડાયરેક્ટલી તમારું ગૂગલ ક્રોમનું જ તમને એમાં નામ આવશે અને તમને બતાવી શકશે. તો એમનો સાચો આન્સર છે એ ગૂગલ ક્રોમ મળશે. એમના પછી મિત્રો ક્વેશ્ચન જોઈ, વિચ ઓફ ધ ફોલોઈંગ ફેઝ રિફર્સ ટુ સેકન્ડ જનરેશન ઓફ કોમ્પ્યુટર. સેકન્ડ જનરેશન માટેની વાત કરી છે. તો મિત્રો અહીં જે સાચો આન્સર છે સેકન્ડ જનરેશન માટેનો એ 1956-1963, જે આ વર્ષ માટેનો સમયગાળો હતો એ સેકન્ડ કોમ્પ્યુટર જનરેશન માટે હતો. અને સેકન્ડ કોમ્પ્યુટર જનરેશનની અંદર ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરતા આપણે, જે ટ્રાન્ઝિસ્ટર છે તે. હવે ફર્સ્ટ જનરેશન માટે છે એ 1940-1956, જેની અંદર વેક્યુમ ટ્યુબનો જે કોમ્પ્યુટરની અંદર યુઝ કરતા એ વેક્યુમ ટ્યુબ માટે. અને હવે અત્યારે જે લેટેસ્ટ છે એ 1964-1971 જે છે એ થર્ડ જનરેશન માટે છે. તો થર્ડ જનરેશન માટે IC અત્યારે આવી ગયું છે, જ્યારે સેકન્ડ જનરેશનની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતા, જે ટ્રાન્ઝિસ્ટર છે 3 ટર્મિનલ, કોમન એમિટર, કોમન બેઝ, કોમન એમિટર, બરાબર, એ પ્રમાણે કોમન કલેક્ટર. તો જે સેકન્ડ જનરેશન માટે કોમ્પ્યુટર માટેનો જે સાચો આન્સર છે એ તમને અહીં છે એ તમારો 1956-1963 સુધીનો મળે છે. એમના પછી મિત્રો નવો ક્વેશ્ચન જોઈ, બોસ ઓપરેટિંગ સિસ્ટમ એ ખાલી જગ્યામાં વિકસિત કરવામાં આવી હતી. હવે જે બોસ છે, ભારત ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન,
જેને આપણે બોસ કહીએ છીએ, એ ઓપરેટિંગ સિસ્ટમ છે એ નેશનલ તમારી રિસર્ચ એન્ડ પોલિસીવાળી જે છે ફ્રી સોફ્ટવેર છે એમના માટેની, ઓફલાઈન એન્ડ ઓનલાઈન. તો એમના માટેની જે વિકસાવવામાં આવી હતી એ તમારા સી ડેકથી વિકસાવવામાં આવેલી છે, જે કોમ્પ્યુટર ઓપરેટિંગ જે એડેડ કોમ્પ્યુટર છે એમના માટેની ડેવલપમેન્ટ. તમારું કોમ્પ્યુટિંગ ડેવલપમેન્ટ એડેડ કોમ્પ્યુટિંગ એવું છે આખું જે ફૂલ ફોર્મ આવે છે તમારું, એના માટેનું કોડિંગ માટેનું જ છે. તો એ સી ડેકથી યુઝ કરવામાં આવી હતી. એમના પછીનો મિત્ર ક્વેશ્ચન જોઈ, એ બ્લેન્ક ઇઝ કેપેબલ ઓફ જોઈનિંગ ટુ નેટવર્ક યુઝિંગ ડિફરન્ટ પ્રોટોકોલ્સ. હવે આપણે જે પ્રોટોકોલ્સ માટેનો એક વિડીયો બનાવેલો હતો એમાં આ ક્વેશ્ચન છે એ હતો જ, કે જે પ્રોટોકોલ્સ છે અલગ અલગ ટાઈપ્સના એ બે નેટવર્કને જોઈન કરવા માટે, એના માટે આપણે ગેટવેનો ઉપયોગ કરીએ છીએ. તો એમનો સાચો આન્સર તમને મળશે એ ગેટવે મળશે. એમના પછી મિત્રો ક્વેશ્ચન જોઈ, વિચ એમંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર ટ્રુ વિથ રેફરન્સ ટુ રેમ, રેન્ડમ એક્સેસ મેમરી, જેને રેમ કહેવાય છે, રેમ અને રોમ, રીડ ઓનલી મેમરી, ઓનલી ફોર રીડ કરવા માટે, અને આ રેન્ડમ એક્સેસ મેમરી છે એ રીડ અને રાઇટ બંને કરી શકે. તો અહીં જે તમને બે સ્ટેટમેન્ટ આપે છે, રેમ ઇઝ નોન વોલેટાઇલ, રેમ છે એ નોન વોલેટાઇલ છે. બીજો ઓપ્શન છે, રેમ ઇઝ ફાસ્ટર ધેન ધ સેકન્ડરી મેમરી ઓફ સ્ટોરેજ ડિવાઇસ. તો સેકન્ડરી મેમરી છે સ્ટોરેજ ડિવાઇસના, જેવા કે સીડી છે, પેન ડ્રાઈવ છે, ફ્લોપી ડિસ્ક છે, એ બધા તમારા સેકન્ડરી ડિવાઇસ હોય, એના કરતાં રેમ છે એ ફાસ્ટર છે. તો અહીં જે સ્ટેટમેન્ટ આવ્યા છે એમાં પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, બીજું સાચું છે, પહેલાં બે સાચા છે કે પહેલાં બે ખોટા છે. તો આમના માટેનો જે સાચો આન્સર મળે છે એ ઓનલી ટુ, જે સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ તમારું સાચું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ શું છે, કે રેમ ઇઝ ફાસ્ટર ધેન ધ સેકન્ડરી મેમરી ઓર સ્ટોરેજ ડિવાઇસીસ. રેમ છે એ તમારા જે ફાસ્ટર સેકન્ડરી મેમરી અથવા તો સ્ટોરેજ ડિવાઇસ કરતાં ફાસ્ટ છે, કારણ કે રેમ છે એ નોન વોલેટાઇલ નથી. એટલે કે શું છે કે ડેટા તમારો એકવાર સ્ટોર થાય, પાવર સપ્લાય કટ થાય, તો ડેટા છે બધો જતો રહેતો હોય છે, રહેતો ન હોય. તો એમના માટેનો સાચો આન્સર છે એ તમને ઓનલી સ્ટેટમેન્ટ ટ્રુ છે એ જ તમને મળે છે. એમના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ બ્લેન્ક ઇઝ ધ કીબોર્ડ શોર્ટકટ ટુ એક્સપાન્ડ ઓર કોલેપ્સ ધ રિબોન ઇન MS વર્ડ 2019. આ ક્વેશ્ચન પણ આપણા પેલેસની અંદર હતો, આગળનો રેમવાળો ક્વેશ્ચન પણ હતો. તો મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો ઘણા બધા ક્વેશ્ચન છે, 4-5 ક્વેશ્ચન તો આપણા પ્લેલિસ્ટના જ આમાં પૂછેલા છે. તો આમના માટેની શોર્ટકટ કી, જો આ શોર્ટકટ કી માટેના આપણે બનાવેલું હતો વિડીયો એમની અંદર હતો. તો જે શોર્ટકટ કી છે એ કંટ્રોલ પ્લસ F1, એનાથી તમારી જે કોલાપ્સ કરવું હોય કે એક્સપાન્ડ કરવું હોય તો MS વર્ડની અંદર 2019ની અંદર કરી શકો છો. એમના પછીનો ક્વેશ્ચન જોઈ મિત્રો, કોમ્પ્યુટર મેમરી અંતર્ગત છુપાતા અને પોતાનો સંગ્રહ કરતા વાયરસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જો કોમ્પ્યુટરની મેમરીની અંદર સ્ટોર થઈ ગયો હોય અથવા તો પોતાની રીતે કંઈક સ્ટોર થઈ ગયો હોય, તો જો એવો વાયરસ હોય, એ વાયરસ છે એને આપણે રેસિડેન્ટ વાયરસ કહીએ છીએ. એટલે કે રેસિડેન્ટ, આપણે રેસિડેન્ટ વર્ડ બોલીએ છીએ કે રહેઠાણ માટેનો, તો એ રેસિડેન્ટ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીના જો વાયરસના નામ જુઓ તો મેક્રો વાયરસ છે, લોજિક બોમ્બ છે, મલ્ટીપાઇટ વાયરસ છે. તો અલગ અલગ ટાઈપ્સના વાયરસ છે એ આવતા હોય છે, જેમાં આ મેમરી કોમ્પ્યુટર મેમરીની અંદર છુપાઈ ગયો હોય, તો એને આપણે રેસિડેન્ટ્સ વાયરસ તરીકે ઓળખીએ છીએ. આમના પછીનો ક્વેશ્ચન જોઈ મિત્રો, MS Excel 2010માં સેલના કન્ટેન્ટને ઓડિટ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. આ ક્વેશ્ચન પણ આપણે પ્લેલિસ્ટની અંદર આવી ગયેલો છે, કે MS Excel 2010માં જો સેલ હોય એના કન્ટેન્ટને એડિટ કરવા માટે F2 કીનો ઉપયોગ કરીએ છીએ આપણે, જે કી છે શોર્ટકટ કી. તો આમના માટેનો સાચો આન્સર છે એ તમને F2 મળે છે. તો મિત્રો, મેં તમને અહીં જે પ્લાન્ટ એટેન્ડન્ટ GSECL ઇલેક્ટ્રિકલ માટેના જે કોમ્પ્યુટર નોલેજના MCQ હતા એ સોલ્યુશન સાથે બતાવેલા છે. તમને જો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.